नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान विषयना चौथा चैप्टर के जेनु नाम छे गतिमान विद्युत भारो अने चुंबकत्व। एना गया लेक्चर नी अंदर आपने चुंबकीय क्षेत्र में प्रवाहधारित उचड़ा ऊपर लागता टॉर्क एनु सूत्र ने मेल अने एक उदाहरण एनी मदद वडे पण आपने अध्याय 4.11 उदाहरण प्रगण्य। त्यार पछी आगळ हजी एक उदाहरण छे, उदाहरण नंबर 4.12। केटला प्रश्न આપેલા છે ઉદાહરણમાં, ઉદાહરણ 4.12 જોઈએ। આ પ્રશ્નની રકમ કઈ લેવી છે, એમાં ત્રણ પ્રશ્નો છે A B અને C। પહેલા જોઈએ A પ્રશ્ન। विद्युत प्रवाहधारित वर्तुळाकार उचड़ू लीसा संक्षेपित समतल पर रहेलू छे, एवं कोई नियमित चुंबकीय क्षेत्र उत्पन्न करी शकाय के जेथी उचड़ू जाते पोतानी शिरोलंब अक्ष ने अनुलक्षीने भ्रमण करवा लागे। एवं चुंबकीय क्षेत्र उत्पन्न करी शकीए के उचड़ू छे ए जाते पोतानी अक्ष ने अनुलक्षीने परिभ्रमण करे। समझो के आवुं एक उचड़ू छे, आ टेबल उपर मूकेलू छे, એની અક્ષ એટલે એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એને અનુલક્ષીને આ અક્ષને અનુલક્ષીને જાતે પરિભ્રમણ કરી શકે એવું ટોર્ક ઉત્પન્ન કરી શકાય, એવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી શકાય, આવો પ્રશ્ન છે। ઉચડાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ આ તરફ હશે, તો કો બરાબર એન આટાવાળા ઉચડા માટે એન આઈ એ ક્રોસ બી। सूत्र मुजब टॉर्क उचड़ा ऊपर लागू टॉर्क क्षेत्रफल और चुंबकीय क्षेत्र बन्ने वडे रचाता समतल ने लंब होय, એટલે क्षेत्रफल ऊपर तरफ छे। चुंबकीय क्षेत्र आपणे गमे ए दिशामां राखीए तो टॉर्क क्यारे ए नी दिशामां न थाय, उचड़ाने आम परिभ्रमण करावा टॉर्क आ तरफ नी अक्ष तरफ होवो जोईए, અને અક્ષ તરફ તો એ છે, તો ક્યારે એવું ગમે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ગોઠવીએ ને છતાં પણ ટોર્ક અક્ષને અનુલક્ષીને ન મળે, તેથી ઉચડાને આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરાવી શકાય નહીં। તેથી જવાબ છે ના, કારણ કે ટોર્કની દિશા હંમેશા એ ને લંબ હોય, અહીં એ ઉચડાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ, એની દિશામાં ટોર્ક ઉત્પન્ન ક્ષેત્ર વડે કરી શકાય। टॉर्क क्षेत्र वडे उत्पन्न थतो टॉर्क ઉચડામાં આ બંને વડે રચાતા સમતલને લંબ હોય, એટલે કે આ ઉચડાના સંક્ષેપિત સમતલમાં ટોર્ક ઉત્પન્ન કરી શકાય, પણ આ વચ્ચે અક્ષમાં અક્ષને અનુલક્ષીને ટોર્ક ઉત્પન્ન કરી શકાશે નહીં, અને અક્ષને અનુલક્ષીને ટોર્ક ઉત્પન્ન નહીં થાય તો ઉચડું આ પરિભ્રમણ કરી શકશે નહીં, તેથી જવાબ છે ના। બીજો પ્રશ્ન બી, विद्युत प्रवाहधारित एक वर्तुळाकार गुचड़ू बाह्य नियमित चुंबकीय क्षेत्र में रहे, जो गुचड़ू मुक्त पर भ्रमण कर सके तेवो होय तो स्थायी संतुलन में ते कई दिशा में गोठवायेलू हशे, स्थायी संतुलन स्थिति में एनी दिशा कई हशे, दर्शाओ के आ गोठवणी में कुल क्षेत्र बाह्य क्षेत्र अने गुचड़ा वडे उद्भवतुं क्षेत्र એનો ફ્લક્સ મહત્તમ હોય, આ ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આ સંતુલન સ્થિતિમાં મહત્તમ હોય। ચુંબકીય ક્ષેત્રમાં ગુચડા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આ છે, અથવા આમ પણ લખાય તો ટો બરાબર સદિશ એમ ક્રોસ સદિશ બી, જ્યાં એમ એટલે એન આ એ, આ ટોર્કનું મૂલ્ય ટો બરાબર એમ બી સાઇન થીટા અથવા એન આ એ બી સાઇન થીટા છે। સ્થાયી સંતુલન સ્થિતિમાં ટોર્ક શૂન્ય હોય, અને શૂન્ય થવા માટે ટોર્ક ખૂણો બરાબર 0 હોય, એ સ્થાયી સંતુલન સ્થિતિમાં, સ્થાયી સ્થિતિમાં ટોર્ક બરાબર 0, તેથી સાઈન થીટા બરાબર 0, તેથી થીટા બરાબર 0, આ સ્થિતિમાં ટોર્ક શૂન્ય છે। ત્યારે જ્યારે થીટા શૂન્ય હોય, થીટા એટલે એમ અને બી અથવા એ
તેથી જ્યારે a અને b સમાંતર હોય ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય ત્યારે ઉજળું સ્થાયી સંતુલન માં છે દાખલા તરીકે આ ઉજળું છે એમાં ચુંબકીય ક્ષેત્ર આ તરફ અને ક્ષેત્રફળ સદિશ એ આ તરફ એ અને બી ભાઈ એક જ દિશામાં તો થીટા બરાબર 0 તો ડોટ શૂન્ય તો ઉજળું સ્થાયી સંતુલન સ્થિતિમાં છે આ સ્થિતિમાં એ અને બી વચ્ચેનો ખૂણો 0 છે તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કોઈ પણ ઉજળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એનું સૂત્ર છે વિદ્યુત ફ્લક્સ કેવો હતો E into A આ વિદ્યુત ફ્લક્સ છે એવી જ રીતે ચુંબકીય ફ્લક્સ એનું સૂત્ર છે ફાઈ બરાબર b ઇન્ટુ a ફાઈ બરાબર b ડોટ a એટલે b a cos થીટા જો થીટા બરાબર 0 હોય તો ફ્લક્સ થીટા બરાબર 0 માટે ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ મહત્તમ બને દેખાય છે ને અહીં કેટલું ફાઈ બરાબર b a છે cos 0 એટલે આમ સ્થાયી સંતુલન સ્થિતિમાં a અને b સમાંતર હોય અથવા a અને b વચ્ચેનો ખૂણો 0 હશે અને આ સ્થાયી સંતુલન સ્થિતિમાં a અને b વચ્ચેનો ખૂણો 0 હોય તો cos 0 એટલે 1 તો ચુંબકીય ફ્લક્સ મહત્તમ બને છે આ એની સારી બરાબર ત્રીજો પ્રશ્ન સી એમાં એમાં ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહધારિત ઉજળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે જો તાર નરમ વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરે ચુંબકીય ક્ષેત્રમાં આ વર્તુળાકારની જગ્યાએ અનિયમિત આકારનું ગૂંચળું હોય એને મૂકો અને એ ગૂંચળાનો જે તાર છે ને ઢીલો છે એના ઉપર બળ લાગે ને તો બળની અસર હેઠળ પોતાનો આકાર બદલે તો છેવટે એ વર્તુળાકાર ધારણ કરે છે શા માટે તો આ બીજા પ્રશ્નમાં આપણે જોયું કે ગૂંચળું જ્યારે સ્થાયી સંતુલનમાં હોય ત્યારે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ મહત્તમ બને હંમેશા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું આપમેળે સ્થાયી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને સ્થાયી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રયત્નના ભાગ રૂપે એ પોતાની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ મહત્તમ બનાવે હવે ચુંબકીય ફ્લક્સ એને મહત્તમ બનાવું છે તો ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર AB cos થીટામાં થીટા તો 0 હોવો જ જોઈએ સાથે સાથે ક્ષેત્રફળ A પણ મહત્તમ હોવું જોઈએ જો ક્ષેત્રફળ મહત્તમ હોય તો ગુજરાત સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ થાય અને ફ્લક્સ મહત્તમ થવા ક્ષેત્રફળ મહત્તમ થવા ફ્લક્સ મહત્તમ થવું જોઈએ અને ફ્લક્સ મહત્તમ થાય તો સ્થાયી સંતુલન મળે તેથી આપ મેળે ગુજરાતને સ્થાયી સંતુલન પ્રાપ્ત કરે ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ બને અને ફ્લક્સ મહત્તમ થવા ક્ષેત્રફળ મહત્તમ થાય અને ક્ષેત્રફળ મહત્તમ એને કરવું હોય તો ગૂંચળાના આપેલા ગૂંચળાના અલગ અલગ આકારમાંથી વર્તુળ આકાર નું ક્ષેત્રફળ મહત્તમ હોય કોઈ એક ગૂંચળું હોય એ ગૂંચળાને લંબચોરસ આકારમાં ગોઠવીએ પછી ચોરસ આકારમાં ગોઠવીએ પછી વર્તુળાકાર ગોઠવીએ અલગ અલગ આકારમાં ગોઠવીએ તો બધા આકારમાંથી ઉછળાના વર્તુળાકારમાં ક્ષેત્રફળ મહત્તમ હોય અને વર્તુળાકારમાં ક્ષેત્રફળ મહત્તમ હોય તો ફ્લક્સ મહત્તમ થાય અને ફ્લક્સ મહત્તમ થાય તો ઉછળું સ્થાયી સંતુલન મળે આમ સ્થાયી સંતુલન પ્રાપ્ત કરવાના ભાગ રૂપે છેવટે ઉછળું પોતાનો આકાર બદલી શકે તેવું ઢીલું લચીલું ઉછળું હોવાથી છેવટે મહત્તમ ફ્લક્સ મેળવવા વર્તુળાકાર ધારણ કરશે બરાબર તેથી આમ લગી શકે એવો વાયર હોય ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તારને મૂકીએ
તો અનિયમિત આકારનો તાર વર્તુળ આકારે ગોઠવાય છે જેથી ફ્લક્સ મહત્તમ બને અને સ્થાયી સંતુલનમાં આવી જાય બરાબર તો આ ઉદાહરણ 4.12 ના ત્રણ પ્રશ્ન એ બી સી ના જવાબ ત્યાર પછી હવે આગળ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ આગળના ટોપિકને અનુરૂપ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ સ્વાધ્યાયમાં આપણે 1 થી 6 દાખલાઓ તો ભણી ચૂક્યા છે 4.7 સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.7 જોઈએ જુઓ રકમ બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતા ચુંબકીય બળ એનો આદાખલો છે આગળ આપણે બે સમાંતર પ્રવાહધારી તાર A અને B બંનેમાંથી I અને IB પ્રવાહ વહેતો હોય એકબીજાથી D જેટલા લંબ અંતરે હોય તો બંને સમાંતર પ્રવાહધારી તારો વચ્ચે લાગતા ચુંબકીય બળ એનું સૂત્ર આપણે મેળવ્યું F બરાબર મ્યુ 0 IA IB L ના છેદમાં 2 પાઈ લંબ અંતર D આ સૂત્રનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.7 મળ્યો ની રકમ કઈક આવી છે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતરતા A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ સમાન દિશામાં વહે છે બે થી લાંબા તાર છે બે વચ્ચેનું લંબ અંતર બે સમાંતર તાર વચ્ચેનું લંબ અંતર સ્મોલ ડી વડે દર્શાવ્યું સ્મોલ ડી કેટલા છે 4 સેન્ટીમીટર છે તારના નામ છે એ અને બી બંને તારમાંથી વહેતો પ્રવાહ એ તારમાં પ્રવાહ આઈ એ 8 એમ્પીયર બી તારમાં પ્રવાહ આઈ બી 5 એમ્પીયર તો પ્રશ્ન છે તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો કેટલી લંબાઈ n બરાબર 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ ઉપર કેટલું બળ લાગશે આ બળ આપણે મેળવવાનું છે 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધવાનું છે તો બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ બે સમાંતર પ્રવાહધારી તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ F બરાબર મ્યુ 0 IA IB L ના છેદમાં 2 પાઈ B આ સૂત્ર આપણે ભણ્યા હતા આ સૂત્રનો ઉપયોગ કરી બધી કિંમત આપેલી છે b જાણીએ છીએ l ખબર છે ii b ખબર છે μ0 ની કિંમત તો આપણે જાણીએ છીએ 4 pi into 10 raised to minus 7 કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો f બરાબર μ0 એટલે 4 pi 10 ની માઇનસ 7 ia એટલે a તારમાં પ્રવાહ 8 એમ્પીયર ib એટલે b તારમાં પ્રવાહ 5 એમ્પીયર એમ લંબાઈ 10 સેન્ટીમીટર મીટરમાં રૂપાંતરણ કરીએ તો 0.1 ના છેદમાં 2 પાઈ અને d બંને તાર વચ્ચેનું લંબ અંતર d કેટલું છે 4 સેન્ટીમીટર 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ કર્યું 4 10 ની માઇનસ સેન્ટીમીટરનું મીટરમાં 10 ની માઇનસ 2 ઘાત 2 પાઈ કેન્સલ અહીં કેટલા વધે 2 આ 4 4 કેન્સલ અહીં કેટલા વધે 2 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 5 20 20 ગુણ્યા 0.8 એટલે 2 તેથી બળ F બરાબર 2 ફરીથી કહું 2 પાઈ કેન્સલ એટલે આ 2 હોય થા 4 4 કેન્સલ તો અહીંયા 8 1 4 એટલે 2 આ 2 ગુણ્યા 2 4
सॉरी 2 गुणिया 2 कितना થાય 4 4 गुणिया 5 એટલે 20 20 गुणिया 0.1 2 તેથી આ બધા આંકડાનું સાદુરૂપ કેટલું થયું 2 गुणिया 10 ની ઘાત માઈનસ 2 ભાગ 10 માં છે પ્લસ 2 2 માઈનસ 7 10 ની માઈનસ 5 ન્યૂટન બંને તારો વચ્ચે લાગતું ઉપર કેટલું હશે 2 गुणिया 10 ની માઈનસ 5 ઘાત ન્યૂટન જેટલું બળ લાગે અહીં રકમમાં કીધું છે કે બંને તારમાં પ્રવાહ સમાન દિશામાં છે તો બંને તારમાં પ્રવાહ સમાન દિશામાં હોય તો આ બળ આકર્ષી પ્રકારનું હશે કારણ કે એમ્પિયરનું અવલોકન આપણે ભણ્યા હતા બે સમાંતર પ્રવાહધારી તારમાં પ્રવાહ જો એક જ દિશામાં વહેતો હોય તો બંને તાર એકબીજા ઉપર આકર્ષી પ્રકારનું બળ લગાડે જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો બંને તાર એકબીજા ઉપર અપાકર્ષી પ્રકારનું બળ લગાડે અહીં એક જ દિશામાં છે તો બંને તાર વચ્ચે આકર્ષણ થાય આ આકર્ષી પ્રકારનું બળ આકર્ષી બળ લાગતું હશે રકમમાં અહીં કીધું છે બંનેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે એક જ દિશામાં પ્રવાહ વહે તો બંને વચ્ચે આટલા 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ આટલું બળ લાગતું હશે બરાબર તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.7 ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલો 4.8 તો આપણે ભણી ગયા છીએ બરાબર એ 4.9 સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.9 જો રકમ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ઉંચડાને 20 આકાર છે ઉંચડું કેવા આકારનું છે ચોરસ ચોરસ ઉંચડાની બાજુનું માપ કેટલું છે L બરાબર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એટલે 0.8 મીટર એટલે 10 ની માઈનસ 1 થાય તો ઉંચડાનું ક્ષેત્રફળ કેટલું થાય A બરાબર ચોરસનું ક્ષેત્રફળ બાજુના માપનો વર્ગ એટલે ક્ષેત્રફળ 10 ની માઈનસ 2 ઘાત મીટર વર્ગ આટલું ચોરસ ઉંચડાનું ક્ષેત્રફળ હશે આ ક્ષેત્રફળમાં આટાની આ ઉંચડામાં આટાની સંખ્યા 20 છે આટાની સંખ્યા n બરાબર 20 20 આટા ઉંચડું ધરાવે છે તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ ઉંચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 12 એમ્પિયર પ્રવાહ વહે છે ઉંચડામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ ઉંચડું શિરોલંબ લટકાવેલું છે અને ઉંચડાના સમતલનો લંબ 0.8 ટેસ્લા મૂલ્યના સમાન નિયમિત સોરી સંક્ષિપ્ત નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે છે ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય B ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપેલું છે 0.8 ટેસ્લા ઉંચડાના સમતલને લંબ એટલે કે ઉંચડાના ક્ષેત્રફળને રજૂ કરતો છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે છે થીટા બરાબર 30 અંશ છે તો ઉંચડું કેટલા મૂલ્યનું બળ અનુભવશે ઉંચડા પર અનુભવાતું બળ કેટલું તો કાલે જ આપણે થિયરી ભણ્યા એન આટા વાળું ઉંચડું ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે રહેલું હોય તો એ ઉંચડા ઉપર લાગતા બળનું સૂત્ર તો બરાબર સદિશ સ્વરૂપે n i a ક્રોસ b અને a અને b વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો ટોર્કનું મૂલ્ય l i a b sin થીટા અને b sin થીટા આટલા મૂલ્યનું ટોર્ક તો બરાબર n આટાની સંખ્યા આઈ પ્રવાહ એ ક્ષેત્રફળ બી ચુંબકીય ક્ષેત્ર આ બધું જ આપેલું છે ખૂણો પણ આપેલો છે કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે એન આટાની સંખ્યા કેટલી એની છે 20 તો એની જગ્યાએ 20 આઈ પ્રવાહ ઉંચડામાંથી કેટલો પ્રવાહ વહે છે 12 એમ્પીયર
એ ઉછડાનું ક્ષેત્રફળ પણ આપણે શોધી લીધું બાજુનું માપ એનું 10 સેમીમીટર આકાર તો ચોરસ તો ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બાજુના માપનો વર્ગ એટલે 10 ની માઈનસ 2 ઘાત મીટર વર્ગ ક્ષેત્રફળ છે બી ચુંબકીય ક્ષેત્ર 0.8 ટેસ્લા sin થીટા બરાબર 30 છે sin 30 એટલે 1/2 0.5 કહેવાય થી sin 30.5 લખને સાદરૂપ આપે કેલ્ક્યુલેટર થી 20 12.8 ને 0.5 નો ગુણાકાર 20 એને ગુણ્યા 12 એને ગુણ્યા 0.8 ગુણ્યા 0.5 તો પરિણામ મળે છે 96 ગુણાકાર કેટલો મળે છે 96 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ટેસ્લા જે એકવાર ચેક કરી લઈ 20 ગુણ્યા 12 એને ગુણ્યા 0.8 એને ગુણ્યા 0.5 પરિણામ 96 10 ની માઈનસ 2 ઘાત તો એમ ન છે આ 2 ઘાત આપી દો તો 0. સોરી ટેસ્લા નિયો ટોર્ક નો એકમ શું હોય છે ન્યૂટન મીટર 0.96 ન્યૂટન મીટર આટલા મૂલ્યનું ટોર્ક ઉછડા ઉપર લાગતું હશે બરાબર ખાસ યાદ રાખવાનું ઉછડાના સમતલને લંબ એટલે ઉછડાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે આ થીટા જ આપેલો છે ડિસ્ટન્સ તેથી કિંમત મૂકી અને સાદુરૂપ આપી તો ઉછડા ઉપર લાગતું ટોર્ક 0.96 ન્યૂટન મીટર મળે તો આ સ્વાધ્યાયના દાખલા નંબર હતો 4.9 બરાબર આ દાખલો કેટલામાં હતો 4.7 અને 4.9 ત્યાર પછી 11 12 આપણે થઈ ગયા છે દાખલા 13 નો દાખલો જો એમાં બે પ્રશ્ન છે એ અને બી સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.13 જુઓ રકમ 4.13 એમાં બે પ્રશ્ન છે એ અને બી ચાલો જોઈએ 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 1 ટેસ્લા આટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર છે આ ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આટા ધરાવતું વર્તુળાકાર ઊંચું છે વર્તુળાકાર ઊંચું છે આ વર્તુળાકાર ગૂંચળું એની ત્રિજ્યા આપેલી છે કેટલી છે 8 સેન્ટીમીટર અને એમાં આટાની સંખ્યા 30 છે એને બરાબર 30 આટા ધરાવે છે જેમાંથી 6 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 6 એમ્પીયર ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 અંશનો કોણ બનાવે છે ક્ષેત્ર રેખાઓની દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર સમતલ ગુચડાને લંબ એટલે ક્ષેત્રફળની દિશા તો આ B અને A વચ્ચેનો ખૂણો સીધો આપેલો છે 60 થીટા બરાબર 60 અંશ આપેલ છે ગુચડાનું આવર્તન ન થાય તે માટે તેના ઉપર લગાડવું પડતું જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય છે ગુચડાનું આવર્તન ન થાય એટલા માટે બહારથી કેટલું ટોર્ક લગાડવું પડે તો ગુચડાને ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગુચડાને મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર વડે ટોર્ક લાગે જેટલું ટોર્ક ગુચડા ઉપર ક્ષેત્ર વડે લગાય લાગે છે એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશાનું ટોર્ક લગાડીએ તો પરિણામી ટોર્ક શૂન્ય થાય અને ગુચડું કોણાવર્તન અનુભવે નહીં તો ગુચડાનું કોણાવર્તન ન થાય એના માટેનું ટોર્ક શોધવું છે તો પહેલા આપણે ગુચડા પર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું ટોર્ક મેળવીએ આ ટોર્ક મેળવવા ગુચડાનું ક્ષેત્રફળ જોઈએ તો ત્રિજ્યા પરથી ગુચડાનું ક્ષેત્રફળ પહેલા લેવું તો ક્ષેત્રફળ એ બરાબર આયા સ્ક્વેર
વર્તુળાકાર ઉછડું છે ત્રિજ્યા આપેલી છે તો વર્તુળાકાર ઉછડાનું ક્ષેત્રફળ પાઈ એટલે 3.14 આર સ્ક્વેર આર એટલે 8 સેમીમીટર 8 નો વર્ગ 64 સેમીમીટર નું મીટર માં 10 ની માઈનસ 2 ભાગ એટલે વર્ગ 10 ની માઈનસ 4 તેથી ક્ષેત્રફળ એ બરાબર ગુણાકાર કરીએ 3.14 એને ગુણ્યા 64 200 point 96 meter. चुंबकीय क्षेत्र वाले लागू टॉर्क को बराबर मूल्य n i a b sin थीटा n i a b sin थीटा આટલો ટોર્ક લાગે આ બધી કિંમત હવે ખબર છે n આટાની સંખ્યા 30 i પ્રવાહ 6 એ ક્ષેત્રફળ મળી ગયું 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત b ચુંબકીય ક્ષેત્ર કેટલા થીટા બરાબર 60 અંશ પણ આપેલો છે સાદું કરીએ n આટાની સંખ્યા 30 i પ્રવાહ 6 કે ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ની ચુંબકીય ક્ષેત્ર 1 અને sin 60 તો આવડે છે તમને sin 60 √3/2 આ 2 કેન્સલ તેથી તો બરાબર સદરૂપ આપીએ કેલ્ક્યુલેટર થી 30 एने गुणिया 6 एने गुणिया √3 એટલે 1.73 તો પરિણામ મળે 311.76 10 ની માઈનસ 2 ઘાત ન્યૂટન મીટર ફરીથી એકવાર સાદુરૂપ જોઈ લ્યો 30 એને ગુણિયા 6 એને ગુણિયા √3 એટલે 1.73 311.76 10 ની માઈનસ 2 ઘાત લા ન્યૂટન મીટર બે ઘાત આપી દે તો તો બરાબર 3.76 ન્યૂટન મીટર આટલા મૂલ્યનું ટોર્ક ઉછળા ઉપર લાગે આ ટોર્ક ઉછળા ઉપર બાહ્ય ક્ષેત્ર વડે લાગે છે તો ઉછળાને રકમમાં કીધું છે કે ઉછળાનું આવર્તન ન થાય તે માટે ઉછળાનું આવર્તન ન થાય તે માટે આટલું છે કે 3.1176 ન્યૂટન મીટર જેટલું છે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે આ માટલા મૂલ્યનું પણ જે દિશામાં ક્ષેત્રફળ ટોર્ક લાગે ને એનાથી વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય ટોર્ક લગાડવું પડે બરાબર 3.12 અથવા 3.176 ન્યૂટન મીટર એમાં બીજો પ્રશ્ન છે બી સ્વાધ્યાય 4.13 દાખલામાં દાખલા નંબર 4.13 બી જો એમાં એટલે કે આગળના આ દાખલામાં દર્શાવેલ ગુચડાની જગ્યાએ અહીં વર્તુળાકાર ગુચડું જે દર્શાવ્યું એની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગુચડું રાખવામાં આવે અનિયમિત આકારનું બીજું કોઈ ગુચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય આકારની આકારની પણ ક્ષેત્રફળ એટલું જ આ વર્તુળાકાર ગુચડાનું જેટલું ક્ષેત્રફળ છે એટલું જ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગુચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય તો તમારો જવાબ બદલાશે આવો પ્રશ્ન છે બાકીની વિગતોમાં કોઈ ફેરફાર થયો નથી બાકીની વિગતો બદલાતી નથી તો ગુજડા ઉપર લાગતા ટોર્કનું આ સૂત્ર NIAB sin થીટા એ ગુજડાના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે પણ ગુજડાના આકાર ઉપર આધારિત નથી ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારી ગુજરાત પર લાગતું ટોર્ક
ઉછડાના આકાર પર આધારિત નથી ક્ષેત્રફળ બદલાતો તો ડોર બદલે છે પણ ક્ષેત્રફળનું મૂલ્ય એટલું ને એટલું આટાની સંખ્યા એ જ પ્રવાહી ક્ષેત્ર એ ખૂણો એ જ બધું જ તો ડોર બદલાશે નહીં તો ક્ષેત્ર આકાર બદલાવાથી ક્ષેત્રફળ અહીં નથી બદલાતું એટલે ડોર કાટું નાટું હશે તેથી જવાબ બદલાશે નહીં નિયમિત ઉછળા ઉપર આટલું 3.12 3.11 76 ન્યૂટન મીટર છે ટોર આટલા ન્યૂટન ટોર લાગશે બરાબર તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.13 બરાબર ત્યાર પછી જુઓ સ્વાધ્યાયમાં 4.14 ત્યાર પછી વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો 4.14 જુઓ એની રકમ બે સમકેન્દ્રિત વર્તુળાકાર ઉછડાઓ એક્સ અને વાય એક જ કેન્દ્ર હોય ને એવા બે સમકેન્દ્રી વર્તુળાકાર ઉછળા છે નામ છે x અને y એની ત્રિજ્યા અનુક્રમે x ઉછળાની ત્રિજ્યા rx નામ આપો 16 સેન્ટીમીટર અને y ઉછળાની ત્રિજ્યા ry નામ આપો 10 સેન્ટીમીટર છે જે દક્ષિણથી ઉત્તર દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે બે એક જ સમતલમાં છે કેન્દ્ર એક છે બેનું સમતલ એક જ છે ઉછડા x ને 20 આટા છે x ઉછડા આટાની સંખ્યા nx 20 છે તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પીયર છે x ઉછડામાં પ્રવાહ ix 16 એમ્પીયર x ઉછડામાં પ્રવાહ 16 એમ્પીયર છે જ્યારે ઉછડા y ને 25 આટા છે y ઉછડામાં આટાની સંખ્યા ny 25 અને તેમાંથી 18 એમ્પીયર પ્રવાહ પસાર થાય છે y ઉછળામાં પ્રવાહ iy 18 એમ્પીયર છે પશ્ચિમ તરફ મોઢું રાખીને અવલોક ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિ મોઢું કઈ તરફ રાખવાનું પશ્ચિમ તરફ મોઢું રાખી અને કોઈ અવલોકનકાર ઉભો છે આ અવલોકનકારની દ્રષ્ટિએ એક્સ માંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં એક્સ ઉછળામાં પ્રવાહ કઈ તરફ વિષમ ઘડી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને વાય માંથી સમ ઘડી દિશામાં છે વાય ઉછળામાં સમ ઘડી દિશામાં પ્રવાહ વહે છે x ઉછડામાં વિષમ ઘડી દિશામાં અને y ઉછડામાં સમ ઘડી દિશામાં વહે છે તો આ ઉછડાઓ વડે તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય અને દિશા કેન્દ્ર પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંનેનું કુલ પરિણામી ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય અને દિશા બંને શોધવાના છે તો ધારો કે આ દિશા ઉત્તર છે આ તરફ દક્ષિણ છે તો ઉત્તર દક્ષિણ તો આ તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ બરાબર ઉત્તર દક્ષિણ તમારે તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ તો પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા એટલે તમે બધા પશ્ચિમ તરફ મોઢું રાખીને બેઠા છો તમારું મોઢું પશ્ચિમ તરફ આ બાજુ રાખી અને જોઈએ તો x ઉછડામાં પ્રવાહ વિષમ ઘડી y ઉછડામાં પ્રવાહ સમ ઘડી દિશા બે ઉછડા છે x અને y બંને સમકેન્દ્રીય છે બંનેના કેન્દ્ર એક જ છે આવા સમકેન્દ્રીય ઉછળા છે એ x ઉછળાની ત્રિજ્યા મોટી છે તો આ x ઉછળું હશે rx એની ત્રિજ્યા છે
y ઉછડા ની ત્રિજ્યા y r y આ y ઉછડું નાનું છે ને y ઉછડું x છે પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ x ઉછડામાં વિષમ ઘડી દિશામાં આ x ઉછડું છે એમાં પ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ તરફ પ્રવાહ ix વહે છે વિષમ ઘડી દિશામાં અને y ઉછડામાં પ્રવાહ સમઘડી દિશામાં y ઉછડામાં પ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં આ તરફ આવ્યા ઘડિયાળના કાંટાની દિશામાં સમઘડી દિશામાં પ્રવાહ વહે છે આ તરફ x ઉછડામાં પ્રવાહ વિષમઘડી દિશામાં y ઉછડામાં સમઘડી દિશામાં બેયનું કેન્દ્ર એક જ છે ઓ સમકેન્દ્રી એક જ સમતલમાં બે ઉછડા છે ઉત્તર દક્ષિણ દિશાનો આ સંકર છે આ બાજુ ઉત્તર આ બાજુ દક્ષિણ તમારા બાજુ પૂર્વ અને આ તરફ પશ્ચિમ પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા રહીએ બે ઉછડા ઉત્તર દક્ષિણ દિશાના સંકરમાં આપણને દેખાય છે બંનેના પ્રવાહની દિશા આકૃતિમાં દર્શાવી છે તો કેન્દ્ર પાસે બે ચુંબકીય ક્ષેત્ર હશે એક આ ઉછડા અને આ ઉછડા તો પેલા x ઉછડા વડે કેન્દ્ર પાસે चुंबकीय क्षेत्र B1 बराबर n आटा वाला गुचड़ा वाले केंद्र पासे चुंबकीय क्षेत्र न्यू 0 n i ना छेद में 2r x गुचड़ा माटे आटा की संख्या nx प्रवाह ix અને ત્રિજ્યા rx तो आ ગુચડા વડે કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર nx ix rx ની કિંમત મૂકી છે ક્ષેત્ર મેળવી μ0 એટલે 4 pi એટલે 3.14 10 ની માઈનસ 7 nx એટલે x ગુચડામાં આટાની સંખ્યા 20 ix એટલે પ્રવાહ 16 એમ્પીયર ના છેદમાં 2 rx 16 સેન્ટીમીટર છે સેન્ટીમીટર નું મીટર માં 10 ની માઈનસ 2 4 સેન્ટીમીટર μ0 4 pi એટલે 3.14 10 ની માઈનસ 7 કા nx આટાની સંખ્યા x ઉછડામાં 20 પ્રવાહ ix 16 rx ત્રિજ્યા 16 સેન્ટીમીટર એ નું મીટર આ 16 કેન્સલ આ બે બે કેન્સલ બે તો b1 બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 કેલ્ક્યુલેટર થી સાદું કાઢીએ 2 n गुणिया 3.14 n गुणिया 20 परिणाम મળે છે 125.6 गुणिया 10 ની માઈનસ ફરીથી એકવાર સાદું રૂપ આપી દઈએ 2 गुणिया 3.14 n गुणिया 20 તો પરિણામ મળશે 125.6 10 ની માઈનસ 2 ઘાત માં દે પ્લસ 2 2 માઈનસ 7 એટલે 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા બે ઘાત આપી દઉં તો b1 બરાબર 1.256 10 ની માઈનસ 3 ઘાત ટેસ્લા અહીં પ્રવાહ આમ વહે છે x ઉછડાની વાત છે પ્રવાહ વિષમ ઘડી દિશા પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો અંગૂઠો બોર્ડના સંતલને લગ બહાર આવતી દિશામાં નહીં તરફની દિશા એટલે પૂર્વ દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આમ પશ્ચિમ તરફ મોઢું રાખ્યું તો તમારા તરફ ये दिशा पूर्व तरफ नहीं था क्योंकि आठवें चुंबकीय क्षेत्र पूर्व दिशा में बोर्ड ना संकल्प लंब बाहर आउटी दिशा में केंद्र ओ पास है चुंबकीय क्षेत्र x गुजरा आज रीते y गुजरा y गुजरा है केंद्र पास है चुंबकीय क्षेत्र b2 नाम तो b2 बराबर μ0 n i ના છેદમાં 2r y ઉછડામાં આટાની સંખ્યા ny પ્રવાહ i y અને ત્રિજ્યા r μ0 4 pi એટલે 3.14 10 ની માઈનસ 7 ઘાત ny y ઉછડામાં આટાની સંખ્યા છે 25 i y y ઉછડામાં પ્રવાહ 18 એમ્પીયર 2 n r y y ઉછડામાં ત્રિજ્યા 10 સેન્ટીમીટર નું મીટર માં 10 ની માઈનસ સાદું રૂપ આપીએ તો b2 બરાબર કેલ્ક્યુલેટર થી 4
एने गुनिया 3.14 एने गुनिया 25 एने गुनिया 18 एने भागिया 20 બે અને 10 નો ગુણાકાર બંને લઈ લીધા સાથે તેથી 282.6 પરિણામ મળે બરાબર ફરીથી એકવાર જોઈ લઈએ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 25 ગુણ્યા 18 એને ભાગ્યા 2 સોરી ભાગ્યા 20 બે અને 10 એટલે 20 તો પરિણામ મળે છે 282.6 ગુણ્યા 10 ની ઘાત माइनस टेंस में आ जाए प्लस दे दे माइनस सात इधर इसमें माइनस पांच आठ एस ना दे घात आप ही दो तो वी टू बराबर दे पॉइंट आठ सौ छब्बीस इसमें माइनस त्रिभुज आठ टेस्ला अटलू चुंबकीय क्षेत्र आप उजड़ा मां प्रवाह है प्रवाह की दिशा में जमना हाथ की आंगुलियों बाय उजड़ा मां प्रवाह हां छे संगरी दिशा जमना हाथ की आंगुली की तरफ घुमाओ अंगूठो बोर्ड ना समतल ले लम अंदर जमी दिशा में એટલે આ તરફની દિશા એટલે પશ્ચિમ દિશામાં આમ કેન્દ્ર પાસે બે ચુંબકીય ક્ષેત્ર એક પૂર્વ દિશામાં અને એક પશ્ચિમ દિશામાં બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે તો મોટું ક્ષેત્ર આ છે તો આમાંથી મોટામાંથી નાનું બાદ કરીએ તો પરિણામી ક્ષેત્ર મળે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ જો ભઈ એક જ દિશાના હોત ને તો પરિણામી ક્ષેત્ર સર્વાંગ ભાઈ વિરુદ્ધ દિશામાં છે તો બાદબાકી કરીએ તેથી કેન્દ્ર પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર મોટામાંથી નાનું બાદ કરીએ પરિણામી દિશા મોટાની મોટું 1.826 10 ની માઈનસ 3 આ નાનું છે તો B2 માઈનસ B1 B2 1.826 B1 1.256 બેમાં 10 ની માઈનસ 3 ઘાત કોમન કાઢી લો તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર 2.826 એને માઈનસ 1.256 1.57 10 ની માઈનસ 3 ઘાત એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર બાદબાકીથી મળે પરિણામી ક્ષેત્ર મોટા ક્ષેત્રની દિશામાં મોટું ક્ષેત્ર પશ્ચિમ છે પશ્ચિમ દિશામાં તેથી આ બંને ગુજરા અને કેન્દ્ર પાસે બે ક્ષેત્ર એનું પરિણામી ક્ષેત્ર 1.57 10 ની માઈનસ 3 ઘાત ટેસ્લા અને એ બોર્ડના સંકલનના મંદર જતી દિશામાં એટલે પશ્ચિમ દિશા તરફ એટલું ક્ષેત્ર હશે બરાબર તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.14 તો વિદ્યાર્થી મિત્રો આજે આ દાખલાઓ સુધી અહીંયા રાખીએ દાખલાઓ જોઈજો ગણી લો ન સમજાય ત્યાં કહેજો સારું ચાલો આજે અહીંયા સુધી રાખી નમસ્કાર